નમસ્કાર, સાંભળો સરકારમાં આપનું સ્વાગત. ઓછું નેહલ, રાજ્યમાં જે પ્રમાણે અત્યારે હડતાળની મોસમ ચાલી રહી છે, સરકારના જુદા જુદા વિભાગ છે તે સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓ પણ સતત અત્યારે આંદોલન કરી રહ્યા છે. ગ્રેડ પે તેમની મુખ્ય માંગ છે. મહત્વપૂર્ણ છે કે જે ગ્રેડ પે 1900 છે તે વધારીને 2800 કરવામાં આવે તેવી એક માંગણી ઉઠવા પામી છે. તો જે ફેરણી ભથ્થું આપવાની માંગ છે, આ ઉપરાંત ટેકનિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેવી પણ માંગ આરોગ્ય કર્મીઓ કરી રહ્યા છે. જિલ્લા આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે, ત્યારે ગ્રેડ પે વધારો કરવો તે સૌથી મોટી માંગ છે. અને સૌથી મહત્વની બાબત એ પણ છે કે જ્યારે કોરોના કાળ હતો અને તે દરમિયાન તેમણે જે કાર્યો કર્યા છે તેનું ચૂકવણું, તેનું વિશેષ ભથ્થું તેમને આપવામાં આવે તેવી પણ એક માંગ સરકાર સામે કરવામાં આવી છે. તો આ જે પેન્ડિંગ માંગો છે, જુદા જુદા જે ચાર પ્રકારના કેડર છે અને ચારેય કેડરમાં સૌથી મોટો પ્રશ્ન છે તે ગ્રેડ પેનો છે અને તેને લઈને સરકાર પણ અત્યારે ક્યાંક ચિંતિત થઈ રહી છે. કારણ કે રાજ્યમાં લગભગ 15,000 થી 18,000 જેટલા આરોગ્ય કર્મીઓ છે અને આ બધાની જ્યારે માંગ સંતોષવાની વાત છે ત્યારે સરકાર માટે પણ એ ચિંતાનો વિષય છે. અને બીજી બાબત એ પણ છે કે જ્યારે આરોગ્ય કર્મીઓ સતત લગભગ 1 મહિના જેટલો સમય વીતી ગયો છે અને તેઓ જ્યારે હડતાળ પર ઉતર્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે જે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો રહેતા હોય, જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જતા હોય કે પછી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જતા હોય, તે લોકોની હાલાકી વધી છે. કારણ કે મોટાભાગની જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે અને તેમના દ્વારા આ જે સેવા પૂરી પાડવામાં આવે છે તેને લઈને અત્યારે ભથ્થાની સૌથી મોટી માંગ કરવામાં આવી રહી છે. તો આરોગ્ય કર્મીનો આ સૌથી મોટો પ્રશ્ન છે. તો આ મુદ્દે અમરેલીના જે આરોગ્ય કર્મીઓ છે તેમનું શું કહેવું છે, ચાલો જઈએ અમરેલી. પંચાયતી જે આરોગ્ય કર્મચારીઓ છે જે છેલ્લા 35 દિવસથી પણ ઉપરના સમયથી જે પોતાની માંગોને લઈને હડતાલ ઉપર છે, ત્યારે આપણે અમરેલી જિલ્લાના જ આરોગ્ય કર્મચારીઓ અને લોકો આપણી સાથે જોડાયા છે. અત્યારે આપણે જાણવાનો પ્રયાસ કરશું કે હાલમાં આરોગ્ય જે પંચાયતી આરોગ્ય કર્મચારીઓ છે તે હડતાલ ઉપર છે, જેને લઈને લોકોને કેવી હાલાકીઓ પડી રહી છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓની શું માંગ છે તે જ આપણે જાણવાનો પ્રયાસ કરશું. શું કહેશો કે હાલ અત્યારે તમે તમારી માંગોને લઈને હડતાલ ઉપર છો, શું શું કહેશો? અમે લોકો તારીખ 8/8/2022 મહાસંઘ કર્મચારી મહાસંઘ આરોગ્યના ગુજરાત રાજ્યના અમે નેજા નીચળ આજે 35 દિવસથી વધારે સમયથી હડતાલ પર છીએ. અમારી મુખ્ય 3 માંગણીઓ છે કે એક તો અમે ટેકનિકલ કર્મચારીઓ છીએ, 2012થી અમને ટેકનિકલ કર્મચારી ગણવામાં આવ્યા છે, તો પણ અમને તે પ્રમાણેનો પગાર વિસંગતતા છે તો એને દૂર કરવી. અને બીજો અમારો મુખ્ય એ માંગ છે કે ભાઈ અમારે કોરોના વર્ષનું જે ભથ્થું છે અને અમે જે કોરોના સમયકાળની સમય દરમિયાન અંદર 130 દિવસ અમારી રજાઓને પણ ભોગ આપીને અમે લોકોએ જે કામગીરી કરેલ છે એનો અમને પગાર વળતર મળે. અને ત્રીજું કે અમારું જે ફેરણી ભથ્થું છે એ 0 PTA અમને જે ભથ્થું આપવામાં આવે છે તે અમને ભથ્થું આપવામાં આવે. તમે પણ આરોગ્ય કર્મચારીઓ શું કહેવા માંગો છો કે હાલ અત્યારે આપના જે અન્ય કર્મચારીઓ છે હડતાલ ઉપર બેઠા છે, તમે પણ હડતાલમાં જોડાયા છો અત્યારે, તો શું કહો છો આ બાબતે? બસ એ જ વાત કરવાની છે કે અમને કોરોના વોરિયર્સનું બિરુદ મળેલું છે, તો જે અમે જાહેર રજાના દિવસોએ કામ કરેલ છે તે દિવસનું પગાર ભથ્થું અને એ અમને મળવાપાત્ર મળે, 0 PTA તથા અમારે પગાર વિસંગતતા દૂર કરવામાં આવે એ જ અમારી મુખ્ય માંગણીઓ છે. જેથી અમે પંચાયતના કર્મચારીઓ છેલ્લા 35 દિવસથી હડતાલ ઉપર છે, એ જ નહીં અમે છેલ્લા 3 વર્ષ ઉપરાંત અમે 2 થી 3 વખત હડતાલ કરી છે અને સરકારે અમને મૌખિક બાંયધરી પણ અગાઉ આપેલી છે પણ આજ દિવસ સુધી પૂરી પૂર્ણતા કરેલ નથી. જે અમારી માંગણી છે, જે આ મુખ્ય 3 માંગણીઓ તે વહેલી તકે GR પસાર કરી અમને મુખ્ય માંગણી અમારી પૂરી કરવામાં આવે એ જ અમારી માંગણી છે. સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની જે મૌખિક માંગણીઓ કબૂલવામાં આવી છે પરંતુ લેખિતમાં કોઈ આપવામાં નથી, અત્યારે આપણે આરોગ્ય જે કર્મચારીઓ છે છેલ્લા 35 દિવસના ઉપરથી સમયથી જે હડતાલ ઉપર છે, ત્યારે આપણે લોકોની સાથે પણ વાત કરશું કે હાલમાં અત્યારે આરોગ્ય કર્મચારીઓ જે છે હડતાલ ઉપર છે તો શું શું આપણે હાલાકીઓ પડી રહી છે? અત્યારે હાલાકીમાં એવું છે કે આશા વર્કરથી લઈ અને આંગણવાડી વર્કરથી FSW બધા હડતાલ ઉપર છે. તો કોઈ ઘરે બાળકોની સારવાર માટે નથી હાલતું, કોઈ પણ જગ્યાએ સેશન નથી ચાલતા, તો બાળકોને એકેય પ્રકારના વેક્સિનેશન નથી ચાલતા, ઘરે આવીને જે દવા વિતરણ કરે છે એ નથી, બધું બંધ છે. અને આ સરકાર એને જવાબ નથી આપી રહી, એને લીધે આ લોકો પણ હડતાલ લંબાવી રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને લોકો ખૂબ જ ત્રાહિમામ અને હેરાન છે.
શું કહેશો બેન, હાલમાં આરોગ્ય કર્મચારીઓ બધા હડતાલ ઉપર છે, શું કહેશો? મારું બાળક હજી 1.5 વર્ષનું થયું છે, પણ હજી વેક્સિન આપ્યું નથી. કેમ કે સેશન જ નથી, સેશન બંધ છે. આ લોકો ઘણા ટાઈમથી હડતાલ ઉપર છે, એના લીધે અમે હેરાન છીએ. ત્યારે આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર છે, જેને લઈને લોકોને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે સેશનો પણ બંધ છે, જેને લઈને બાળકોને વેક્સિન મળતી નથી અને પરેશાન થયા છે, ત્યારે શું કહેશો બેન? આપ કેટલા સમયથી એમાં ફરજ બજાવો છો અને હાલમાં કોરોના કાળ દરમિયાન કેવી આપની કામગીરી હતી? કોરોના કાળ દરમિયાનમાં અમે મુશ્કેલીમાં કામ કરેલું છે. જ્યારે કોઈ નીકળતું નહોતું બારે, ત્યારે અમે લોકો નીકળતા હતા. અમારા ઘર પરિવાર હતું, અમારે પણ નાના બાળકો હતા, બધું અમારે હતું. છતાં અમે અમારા જીવના જોખમે બધા કામગીરી કરેલી છે કોરોના કાળમાં. અને વેક્સિનેશન હોતું પણ એટલું બધું કરેલું છે કે 1 નંબર લઈ દીધો છે ગુજરાતમાં. તો આ હતા અમરેલી જિલ્લાના જ આરોગ્યના કર્મચારીઓ, જેવું જણાવી રહ્યા છે કે પોતાની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને લોકોને પણ આરોગ્ય કર્મચારીઓ જે છે હડતાલ ઉપર જે છે, જેને લઈને લોકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે આરોગ્યની જે કામગીરીઓ છે, રોડ રસ્તાઓ પર જે વરસાદીને લઈને જે સ્વચ્છતા કે દવાના છંટકાવની જે કામગીરીઓ છે એ બધી બંધ થઈ ગઈ છે, જેને લઈને લોકોના આરોગ્યની સામે પણ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે એ લોકો પણ એવું જણાવી રહ્યા છે કે સ્વીકારી લેવી જોઈએ. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. તો વિષય ખૂબ જ ગંભીર છે, આરોગ્ય કર્મીઓનો જે મામલો છે. દર્દીઓ પણ ક્યાંક હેરાન થઈ રહ્યા છે. આ જ મુદ્દે નવસારીના જે આરોગ્ય કર્મી છે તેઓ પણ પોતાની રજૂઆત સરકારને કરવા માંગે છે. ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં સાંભળો સરકારમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. જે પંચાયત હસ્તક જે આરોગ્ય કર્મચારીઓ છે, પાછલા કેટલાક સમયોથી પોતાની વિવિધ માંગણીઓ લઈને હડતાલ પર ઉતારી રહ્યા છે. તેઓ જ્યારે આજે આપણા સાથે નવસારી જિલ્લાના જ લોકો જોડાયા છે, એ લોકો હડતાલ પર છે, જેના કારણે તેઓને કેવો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે, જેના કારણે આદિવાસી નવસારી જિલ્લો છે, કેવી તકલીફ પડી રહી છે લોકોને અને લોકોની તેઓની શું માંગને લઈને હડતાલ પર છે? નવસારી જિલ્લા પંચાયત દ્વારા જે સંચાલન થાય છે આરોગ્ય કેન્દ્રનું, તે આરોગ્ય કેન્દ્રમાં જેટલી બી બહેનો કામો કરે છે, કર્મચારીઓ કામો કરે છે, તેઓ બધા જ અત્યારે હડતાળ પર છે. એ હડતાળ પર હોવાના કારણે જે ઘરે ઘરે સર્વે થવું જોઈએ, સર્વે અટકી ગયું છે. જે બહેનો ઘરે ઘરે ફરીને લોકોને કઈ બી બીમારી હોય તેની દવા આપે છે, તો દવા બાબતે લોકોને તકલીફ પડવા માંડી છે. જે જે મોહલ્લાઓમાં જે જે જગ્યાએ જ્યાં જ્યાં કેન્દ્ર છે, તે કેન્દ્ર હડતાળ પર હોવાના કારણે બધા જ કેન્દ્રો બંધ છે, જેના કારણે ત્યાંના રહીશોને તકલીફ પડવા માંડી છે. ખરા અર્થમાં કહું તો આજે સમગ્ર રાજ્યમાં લગભગ 27 જેટલા એવા વર્ગો છે કે જેઓ પોતાના હિતના ન્યાયના માટે હડતાલ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની આંખો ખુલતી છે નથી, જેના કારણે ખરા અર્થમાં કહું તો મરવાનો વારો સામાન્ય લોકો તેમજ જે 27 વર્ગના લોકો છે તે લોકોનો વારો આવ્યો છે. આ મોટી મોટી વાતો કરતી અને મોટા મોટા ટાઈફાઓ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાલી માત્ર ને માત્ર ફુગ્ગાની હવા જેવો જ વિકાસ છે, બાકી કોઈ વિકાસ છે નથી. અહીં જો ગાંધીનગરની વાતો કરીએ તો દર બીજા દિવસે ગાંધીનગરમાં લોકો આંદોલન કરી રહ્યા છે, લોકો ભૂખ હડતાલ કરી રહ્યા છે. એના પરથી ચોક્કસ કહી શકાય છે કે અહીં ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને ઈશારા ચાલતા અધિકારીઓના જ બખ્ખા છે, બાકી સામાન્ય લોકો હોય, શ્રમિક વર્ગ હોય કે જે આ 27 વર્ગના જે લોકો છે તે લોકોએ હાલાકી જ ભોગવવાનો વારો આવ્યો છે, એમ ચોક્કસ કહી શકાય છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાય, તેમને પૂછીશું. આજે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ભેગા થયા છે, સરકાર સાંભળતી નથી, તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો, શું કહેશો? આ છે ને ખાલી કહેવાની વાત છે કે ડબલ એન્જિન સરકાર છે, પણ તકલીફ લોકોને એટલી બધી પડે છે. સમાજના ઘણા વર્ગો એવા છે કે જે હડતાલ પર ઉતર્યા છે, આંગણવાડીની બહેનો છે, કર્મચારીઓ છે, પોલીસ કર્મીઓ છે, પણ આ બેરી સરકાર સુધી અવાજ પહોંચતો નથી. ખરેખર આ લોકોને ન્યાય મળવો જોઈએ. આજે જે આ લોકો હડતાળ પર છે આનાથી સામાન્ય પ્રજાને એટલી બધી તકલીફ પડી રહેલી છે કે આજે જે લોકો કોઈક વ્યક્તિ બીમાર હોય ને જવું હોય, ગરીબ વ્યક્તિ હોય તો એ લોકોની ટ્રીટમેન્ટ કોણ કરશે? પણ આ સરકાર સુધી અવાજ જતો નથી અને આ બેરી સરકાર છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે વિવિધ માંગણીઓ લઈને કેટલાક સમયથી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો, શું છે તમારી રજૂઆત? આપણા ગુજરાતીમાં એક કહેવત છે, ગરત સરી એટલે વૈદ વૈરી, એના જેવું કામ છે ભાજપની સરકારનું. કોરોના સમયે જ્યારે આખા દેશની અંદર લોકડાઉનની જેવી પરિસ્થિતિ હતી, ત્યારે આ જ આરોગ્ય કર્મચારીઓએ સૌને સાથ આપ્યો હતો, સૌના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી. અને આ જ મોદી સરકાર ત્યારે દરેક જગ્યાએ દેશમાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવાની વાતો કરતી હતી, પરંતુ જ્યારે એમના હક અધિકાર આપવાની વાત આવે છે ત્યારે તેમનાથી દૂર ભાગે છે સંપૂર્ણ રીતે.
અને અત્યારે એ જ એમના હક અધિકાર મેળવવા માટે આજે આરોગ્ય કર્મચારીઓ એ ત્યાં આગળ ગાંધીનગર ખાતે ભેગા થવું પડે છે. આ ખૂબ જ દુઃખની વાત છે અને એના કારણે આ સરકારના નીતિઓના ખરાબ નીતિઓના કારણે લોકોએ સામાન્ય જનતાએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે એક યુવાન પણ જોડાયા છે, આરોગ્ય કર્મચારી હડતાલ પર છે. નવસારી જિલ્લામાં કેવી તકલીફ પડી છે પીએચસી સીએચસી ઉપર, જે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને તકલીફ પડતી હોય છે સામાન્ય વર્ગને, તો શું કહેશો? 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને હું, મારું તો રહેવાનું નવસારીમાં છે. નવસારીમાં પીએચસી સેન્ટરમાં અત્યારે એકદમ વેક્સિનેશન હોય કે કંઈ પણ હોય બહુ તકલીફ પડે છે. અને ગાંધીનગરની હું વાત કરું તો પોલીસવાળા આંદોલન પર બેઠા છે, આશા વર્કરો આંદોલન પર બેઠી છે અને ઘણા ખરા એવા 5 અત્યારે વર્ગો એવા છે કે આંદોલન પર બેઠા છે. આ આંધળી, બેરી અને મૂંગી આ ભાજપની સરકાર છે અને આવનારા વર્ષોમાં હું એવું ઈચ્છું છું કે ભાજપની સરકાર જમીનદોસ એને કરવી જોઈએ, તો જ આવનારું વર્ષ આપણું ઉજળું થશે. આપણી સાથે ફરીથી એક ભાઈ જોડાયા છે, તેમને પૂછીશું. છેલ્લું સવાલ કે તમે શું કહેવા માંગો છો, આરોગ્ય વિભાગ કર્મચારીઓ હડતાલ પર છે, તેઓની માંગ સંતોષાઈ જશે કે કેમ? આજે ખરા અર્થમાં કહું તો દેશે બે વર્ષ જે કોરોના કાળમાં કાઢ્યા એમાં કોરોના વોરિયર્સ લોકો આજે રસ્તા પર ઉતર્યા છે. એટલે મોટી એ વાત છે સરકારના હંભે કે સરકાર જે ખાલી વાતો કરે છે ન્યાય આપવાની ને જે રક્ષા કરે છે તે પોતાના ન્યાય માટે જો આજે રસ્તા પર ઉતરવું પડે તો એ સરકાર માટે ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય તેવું છે. ખરા અર્થમાં કહું તો આ લોકોને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો જોઈએ, આ લોકોની જે માંગણી છે તે પૂરી થવી જોઈએ, તો જ ખરા અર્થમાં જે આ લોકો વિકાસની વાતો કરે તે વિકાસની વાતો યથાર્થ થાય. બાકી તો અહીં વિકાસની ગંગા ઊંડી વહી રહી હોય એમ ચોક્કસ કહી શકાય. જે લોકો હતા, નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે 5 જેટલા વિવિધ કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે તેઓની માંગને લઈને આજે તેઓ આંદોલન કરી રહ્યા છે. ત્યાં નવસારી જિલ્લાના લોકોની એક જ માંગ છે કે સામાન્ય જે વ્યક્તિઓ છે તેઓને આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, જેના કારણે પીએચસી સીએચસી દવાખાનાઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી નવસારી જિલ્લાના માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેઓની માંગ સંતોષાય અને ફરીથી તેઓ નોકરી ઉપર ચડી જાય, તેવી નવસારી જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે. ઋષિયનસરમાં મંતવ્ય ન્યૂઝ નવસારી. તો નવસારીના જે આરોગ્ય કર્મીઓ છે, જે સ્થાનિકો છે, તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. હવે સીધા જઈએ ધંધુકા, ત્યાંના લોકો શું કહે છે, આવો જોઈએ. ગુજરાતભરમાં હાલ જ્યારે આંદોલનનો માસ ચાલી રહ્યો હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. આરોગ્ય કર્મી હોય, આંગણવાડી કાર્યકર્તા હોય, વનકર્મી હોય કે લગભગ વિભાગના કર્મચારીઓ અત્યારે આંદોલનના મૂળમાં છે. ત્યારે આરોગ્ય વિભાગના કર્મીઓ હાલ જ્યારે આંદોલન પર છે ત્યારે તેમની પડતર માંગોને લઈ તેઓ સરકાર સામે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. ત્યારે આવા સમયે આ મુદ્દાને લઈ અને આપણે અહીંયા સ્થાનિક કેટલાક આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. રાજુભાઈ ધંધુકા, આપની જે અત્યારે આરોગ્ય કર્મીઓની હડતાલ ચાલી રહી છે એ બાબતે આપ શું કહેશો? આરોગ્ય કર્મચારીઓની જે હડતાલ ચાલી રહી છે જેથી કારણે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યનો લગતા પ્રશ્નો ની મુશ્કેલી વધતી જાય છે. એમના વર્ષો જૂના જે પડતર પ્રશ્નો છે એ માટે સરકારે વિચારવાની ખાસ જરૂર છે. અને આંદોલન કરતાં એક વાતચીત દરમિયાન જો આ પ્રશ્નનું નિરાકરણ આવે એવું દરેક અગ્રગણીઓ ઈચ્છે છે. અન્યાય ન થાય અને વ્યાજબી માગણી હોય એ ત્વરિત સરકાર સ્વીકારે અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યને લગતા પ્રશ્નોમાં અત્યારે હાલ જે કંઈ વાતાવરણ ચાલી રહ્યું છે ચોમાસાનું, જેમાં માંદગી અને આરોગ્યના પ્રશ્નોનો વ્યાપ વધતો જાય છે, એવા સમયે જ્યારે આ આંદોલનથી ગ્રામીણ પ્રજાની, ગરીબ પ્રજાઓને આરોગ્ય ઉપર એની ગંભીર અસર ન પડે એ પણ સરકારે અને આરોગ્ય ખાતાએ ખાસ જોવાની જરૂર છે. આ પ્રશ્નનું તાકીદે જ નિવારણ આવે અને ખૂબ જ સાનુકૂળ વાતાવરણમાં આવે અને એમના પ્રશ્નો ઉકેલ આવે એવું અમે અગ્રગણીઓ માનીએ છીએ. આ માટે સરકાર અને એના અધિકારીઓ અને ખાતું ત્વરિત પગલાં લે એવું અમે ઈચ્છીએ છીએ. જી, તો વાતચીત દ્વારા કોઈ સુખદ સમાધાન આવે જેના કારણે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય, તેને કોઈ ભવિષ્ય ન બગડે તેવી અહીં લાગણી દર્શાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે બીજા એક અગ્રણી ઉપસ્થિત છે, એમને જણાવો આરોગ્ય કર્મીઓની આ જે માંગણી છે એને લઈને તમે શું કહેશો? ધંધુકા તાલુકો એક પછાત તાલુકો છે અને ધંધુકા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એક જ છે. એ પણ મરણોત્તર પરિસ્થિતિમાં છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ એમની પોતાની માંગણી લઈ અને જ્યારે સરકાર સામે
એમના સાચા સવાલો, સાચા જવાબો છે, સાચી માંગણી છે, એને સરકારે ધ્યાનમાં લઈ અને એને તાત્કાલિક આ નિર્ણય લાવી અને ગરીબ પ્રજાને જે આરોગ્ય માટે અત્યારે તકલીફ પડી રહી છે, ખાનગી દવાખાનામાં જવું પડે છે, એ બંધ થાય અને તાત્કાલિક આ નિર્ણય લાવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. તો લોકો સતત એવું ઈચ્છી રહ્યા છે કે એક તરફ આજે સરકારી કર્મચારીઓ છે તેમની આરોગ્ય કર્મીઓની માંગણીનો સ્વીકાર કરવામાં આવે અને લોકોના આરોગ્યને પણ હાનિ ન પહોંચે તેનું પણ સરકાર ધ્યાન રાખે. ત્યારે આપણી સાથે બીજા એક ગ્રામ્ય વિસ્તારના અગ્રણી છે, એમને પૂછીશું આ આરોગ્ય કર્મીઓની હડતાલ કેટલી વ્યાજબી. આરોગ્યની હડતાલ વ્યાજબી તો ન જ કહેવાય, કારણ કે એમના ઘણા બધા પ્રશ્નોને લઈને એમને આંદોલન કર્યું છે, જેવા કે એમને જે કમિશન પ્રથા છે એ પણ એમને બંધ કરી અને એમને યોગ્ય વળતર આપવું જોઈએ અને પગાર ધોરણ ચાલુ કરવું જોઈએ અને બીજી ઘણી બધી સમસ્યાઓ છે જે સરકાર ધ્યાન દોરે એ જ સારું છે. તો આજ મુદ્દે કેશોદના લોકો શું અભિપ્રાય ધરાવે છે, ચાલો કેશોદ જઈએ. ગુજરાતના જે આરોગ્ય કર્મીઓ છે ક્યાંક ને ક્યાંક હડતાલ ઉપર છે, તેને લઈને જૂનાગઢના આ જો કેશોદની વાત કરવામાં આવે તો કેશોદના જે આરોગ્ય કર્મચારીઓ છે એ પણ હડતાલ ઉપર છે. આપને હું દ્રશ્યમાં પહેલાં તો બતાવીશ કે જે કેશોદના જે આરોગ્ય જે કર્મચારીઓ છે અત્યારે જે એમને જે 16 જેટલા જે હકોના જે માંગ લઈને જે આંદોલન ઉપર છે, જૂની પેન્શન યોજના સહિતના જે કર્મચારીઓ જે બંધારણ હક માટે જે આંદોલન પણ જે ઉપર જે ઉતરે છે કે 58 થી 60 વર્ષ સુધી જે લોકો જે અહીંયા જે કર્મચારીઓ જોબ પણ કરતા હોય છે, આપણી સાથે અહીંયા કર્મચારીઓ છે એમની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે આંદોલન કર્મચારીઓનું ચાલી રહ્યું છે કેશોદમાં, આપ જે આરોગ્ય કર્મચારીઓ તરીકે આંદોલન ચાલી રહ્યું છે, શું કહેશો, શું માંગ છે આપની? હું દીપેન અટારા, મહામંત્રી, જૂનાગઢ જિલ્લા કર્મચારી મહામંડળ. અમે અમારી લાયકાતના આધારે સ્પર્ધાત્મક કસોટીઓ પાસ કરી અને સરકારી નોકરી મેળવતા હોઈએ છીએ, પરંતુ અમને નવી પેન્શન યોજના આપવામાં આવે છે. જ્યારે નેતા છે એ 5 વર્ષ સુધી એમ એમપી કે એમએલએ તરીકે ચૂંટાઈને એમની ફરજ બજાવતા હોય છે તો તેઓને સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. ભારતના બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાનો અધિકાર તમામ નાગરિકને આપવામાં આવેલો છે. જો નેતા 5 વર્ષ એમની ફરજ બજાવીને આજીવન જૂની પેન્શન યોજનાનો લાભ લઈ શકતા હોય તો અમો સરકારી કર્મચારી વેલ એજ્યુકેટેડ અને અમે સિલેક્શન થઈને સ્પર્ધાત્મક કસોટીઓ પાસ કરી આવડત, લાયકાત અને અનુભવના આધારે જ્યારે સરકારી નોકરીમાં 60 વર્ષ સુધી અમારી સેવા ફરજ બજાવતા હોઈએ તો અમને પણ નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ એવી અમારી સરકારને અપીલ છે. સાથે સાથે આપણા રાજ્યની અંદર 1 જાન્યુઆરી 2016 7મું પગાર પંચ માનનીય મંત્રી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લાગુ કરેલું, પરંતુ 7મા પગાર પંચના જે ભથ્થાઓ જે છે એ આજ દિન સુધી સરકાર દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓને આપવામાં આવેલા નથી, જેથી પણ સરકારના કર્મચારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ સાથે સાથે ફિક્સ પગારની જે નીતિ છે એમાં પણ સરકારે ગુજરાત હાઈકોર્ટ, આપણી જે નામદાર ગુજરાત હાઈકોર્ટ છે તેના દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને કાયમી કરવાનો આદેશ કરેલો હોવા છતાં સરકારશ્રીએ ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તેની સામે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ દાખલ કરેલી છે અને આજે 2012 એટલે કે 10 વર્ષથી આ અપીલ પેન્ડિંગ છે અને ફિક્સ પગારના કર્મચારીઓને આના કારણે 15 થી 25 લાખ સુધીનું નુકસાન થઈ રહ્યું છે. તો આ ફિક્સ પગારની સિસ્ટમ પણ તાત્કાલિક રીતે હટાવવામાં આવે તેવી જરૂરથી અન્ય જે કર્મચારી છે આપણી સાથે છે, શું કહેશો, જે આંદોલનને લઈને તમારી અનેક જે માંગણીઓ છે, આંદોલન પણ કરવામાં આવ્યું છે, અત્યારે સરકાર તરફથી શું પ્રતિક્રિયા? અમે તો 11 મહિનાના કરાર આધારે જ કર્મચારી છીએ. અમારી પણ સરકારને અપીલ છે, નમ્ર અપીલ છે કે અમે ઘણા ટાઈમથી આરોગ્યમાં છીએ પણ અમને સમાન કામ કરાવે છે પણ સમાન વેતન મળી નથી. એના માટે ખાસ સરકારને વિનંતી કરીએ કે અમને પણ અમારું લાયકાત પ્રમાણે પગાર મળે અને ભવિષ્યમાં કાયમી થવાની પણ શક્યતા કરે. ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ છે કાયમીની માંગ કરી રહ્યા છે, જેટલું કામ કરે છે એટલું જે પગાર માંગી રહ્યા છે, અને જે આરોગ્ય કર્મચારીઓ છે એનો એવો પણ ખુલ્લો આક્ષેપ છે કે જે નેતાઓ છે એને પણ જે વેતન આપવામાં આવે છે, પેન્શન આપવામાં આવે છે, અમને કેમ અન્ય એક જે મહિલા જે છે આરોગ્ય કર્મચારી એમની સાથે વાત કરી, શું કહેશો આપને, જે આંદોલનના જે માર્ગે ચડ્યા છો તો આપની જે માંગો છે એની કોઈ સરકાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી શકે છે? અમારી અત્યારે જે માંગો છે એ રજૂઆત તદ્દન સાચી છે, કેમ કે અમે સરકારના બંધારણના વિરોધમાં નથી. અમે ફક્ત જે જૂની પેન્શન યોજના છે એ ખાલી કર્મચારીઓ માટે નથી, આ દરેક સમાજની અંદર જેટલા પણ ઘર છે, જેટલા પણ કર્મચારીઓ છે, એની અંદર જેટલા પણ લોકો છે એ બધાને આ વસ્તુ આગળ જતા યોગ્ય રીતે જો પૂરી કરવામાં આવે તો ફાયદો થાય એમ છે. એટલા માટે અમે આ લડત અત્યારે
જાહેર કરીએ છીએ. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોઈએ તો જે બંધારણના જે 14 આર્ટિકલ મુજબ જે તમામ જે નાગરિકોનો જે હક હોય છે તેને લઈને જે કર્મચારીઓ છે તેના જે હક માટે આંદોલન કરી રહ્યા છે અને જે નેતાઓ છે એને જે પેન્શન જે આપવામાં આવે છે તો જે કાયમી માટે જે આરોગ્ય કર્મચારી છે એને કેમ નહીં. ફરી વખત આપણે કર્મચારી જોડે જે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું. શું કહેશો જે તમારા જે હકને લઈને અગાઉ તમારી શું રણનીતિ? જેમ અમારા સહકર્મચારી અટારાભાઈએ કીધું એમ કે અમારે સરકાર સાથે કોઈ પર્સનલી વાંધો નથી. અમે એક સરકારનું અંગ જ છીએ. અમે પણ સરકારના જે યોગ્ય નિર્ણય કરે એમાં અમે સાથ સહમત આપીએ જ છીએ. અત્યારે જે અમે આ માસ સીએલમાં જોડાવાના છીએ તો જે એસેન્શિયલ ઇમરજન્સી એટલે કે અમારી અવેજીમાં અમે બીજા સ્ટાફની વ્યવસ્થા કરી જ છે. અમે સમાજને નુકસાન થાય કે પેશન્ટને નુકસાન થાય એવું કંઈ કરવા માગતા જ નથી. અને અમારી માંગણી કોઈ ગેરબંધારણીય નથી. અમે ગાંધીજીના માર્ગે ચાલી અહિંસાના માર્ગે અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સરકાર અમારા અવાજની યોગ્ય નોંધ લે અને જે અમને મળવાપાત્ર માંગણીઓ છે એ સમયસર અમારી પૂરી કરે. જેમ આર્મીના લોકો દેશ માટે બોર્ડર ઉપર લડે છે એવી જ રીતના જ્યારે કોરોના ડિસીઝ આવેલો ત્યારે આરોગ્ય કર્મીઓએ એક સૈનિકની જેમ જ લોકોની સેવા કરી અને એને પાછું યોગ્ય સ્વાસ્થ્ય આપ્યું હતું. પણ ત્યારે જે એના કર્મચારીને કોઈ કાંઈ થયું અમારા કેટલા કર્મચારીઓ શહીદ બી થયા શહીદ જ કહી શકીએ કેમ કે પહેલાં લોકો બોર્ડર ઉપર મરતા હતા અમે રોગની સામે ઝઝૂમીને મર્યા તો એ લોકો શહીદ થયા તો સરકારે એને યોગ્ય વળતર આપ્યું છે. પણ હજી એને એમાં ને એમાં ચાલુ રાખે અમારા બધાની માંગણી જે સંતોષે તો અમે ખરા અર્થમાં કહી શકીએ કે ના આ સરકાર અમારા માટે કંઈ વિચારી રહી છે. બસ આ જ કહેવાનું. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોયું તો કર્મચારીઓ છે તે હાલ તો જૂનાગઢ જિલ્લાના જે આરોગ્ય કર્મચારી છે લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે. અગાઉ પણ ઘણો સમય પહેલાં હમણાં થોડા જ સમય પહેલાં જે કર્મચારી 10,000 જેટલા જૂનાગઢમાં જે રેલી યોજી અને જે આવેદન પણ આપવામાં આવ્યું હતું અને ખાસ વાત તો એ છે કે જે નેતાઓ છે એમને જે પેન્શન જે આપવામાં આવે છે તો કર્મચારીઓ 58 થી 60 વર્ષ સુધી જે નોકરીઓ કરે છે તેને કેમ નથી આપવામાં આવી રહી એ તમામ જે માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક કેશોદના જે કર્મચારીઓ લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી જે આરોગ્યકર્મી છે તેમની જે વેદના કે વ્યથા છે તે સાંભળવાનો પ્રયાસ કર્યો અને બીજી બાજુ હવે સરકારે જોવાનું છે કે આ મુદ્દે કેટલું થઈ શકે છે અને ક્યારે થઈ શકે છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.